તો ભાજપના કોર્પોરેટ રેશમાલ આપસી વાળાએ સસ્તા અનાજની દુકાનમાં રેડ પાડી હતી, જેમાં અનેક ખુલાસાઓ થયા. ગ્રાહકોને 8 કિલો ઘઉં 3 કિલો ચોખા અપાતા હોય, જેને કારણે બાતમી મળતા રેડ પાડવામાં આવી. વેપારી સરકારમાંથી ઓછું અનાજ આવે છે એમ કહી છેતરપિંડી કરતા હતા. સુરત કલેક્ટરના પુરવઠા અધિકારી પણ દોડતા થયા હતા. સુરતમાં ભાજપના કોર્પોરેટર રેશમા લાપસીવાળાએ રેડ પાડી, જેમાં ગોપીપુરા સ્થિત કિરિયાપાર મહેતાના ખાંચામાં આવેલી દુકાનમાં રેડ પાડતા વેપારી પણ ચોંકી ગયા. સસ્તા અનાજની દુકાનવાળા ગ્રાહકોને ઓછું અનાજ આપતો હોય, જેને લઈને ચેકિંગ કરાયું. આ વેપારી ગ્રાહકોને સરકાર તરફથી મળવાપાત્ર જથ્થામાંથી જ કટકી કરતો હતો. સુરતના કોર્પોરેટર રેડ કરતા વેપારીની પોલ ખુલી ગઈ. કોર્પોરેટરે કોમ્પ્યુટરમાં શું જથ્થો બતાવ્યો હોય તેને લઈને પણ ચેકિંગ કર્યું. આ સમગ્ર ઘટનાની જાણ સુરતના પુરવઠા અધિકારીને કરાઈ, જેની ટીમ પણ સાથે પહોંચી ગઈ હતી. લાંબા સમયથી આ વેપારી દ્વારા છેતરપિંડી કરાતી હોય, વધેલો અનાજનો જથ્થો કોને અપાતો હોય તેને લઈને તપાસ પણ થઈ. હવે જોવાનું એ રહ્યું કે રેડમાં આગળ શું કાર્યવાહી થાય છે. સુરતના અગાઉ પણ એક કોર્પોરેટ દ્વારા સસ્તા અનાજની દુકાનમાં ચાલતા કૌભાંડનો પર્દાફાશ થયો હતો અને એ વખતે દુકાનદારનો પરવારો રદ થયો હતો. પરંતુ આ વખતની રેડમાં પુરવઠા વિભાગ શું કાર્યવાહી કરે છે એ લઈને સૌ કોઈની નજર છે. સરકારમાંથી અનાજનો જથ્થો સમય મુજબ આવે તો વેપારીઓ કેમ ગરીબોના હકનું છીનવી લેતા હશે? આવા ઘણા પ્રશ્નો અહીં ઉભા થઈ રહ્યા છે. જો પહેલા તો 3 કિલો જ અમારામાં લખાઈને આપતો હતો, પછી જે દિવસે આ ફરી પાછું બંધ કરાવેલું, મેં જાતે ચાલુ કરાવેલું, ત્યારે પણ એમને પેલું જૂનું લખાણ અહીંયા લખી રાખતા, એના હિસાબે જ લોકો આપતા અને આવી રીતે પછી આમાંથી ક્યાં રહેશે અને નથી સપ્ટેમ્બર માં ચાલુ થઈ ગયું. અમે ઓનલાઈન ઉપરથી કમ્પ્લેન કરી હતી કે તમે કમ્પ્લેન કેમ કરો, તમે વ્યવસ્થિત જો અનાજ આપતો હોય તો અમને વાંધો નથી આવતો. કમાણી હોય કે નહીં હોય સરકાર એ લોકોને આપે ને, તમારે તો નથી આપવાનું, સરકારે નામ લઈ ખાય ને એ લોકોને. ઉપર થી આવે છે ને, હીરા માં જતા હોય કે ગમે તેમ આપણા નાક ભાઈ છે ને મળે છે ને, મિયાઓ નથી લઈ જતા ને, એ તો તમારું ઉઠાવાય જ નહીં. સરકાર તમને જો ઓછું આપે તમારે ત્યાં આગળ જાણ કરવાની રહી, સરકારને તમારે બહુમલીમાં જાણ કરવાનું ને. અહીંયા ટકે જો મેડમ, એક બીજું વસ્તુ અહીંયા ઘડી કે અમારા નામ આ લોકો જાતે કમી કરી નાખે અને બીજામાં લિંક કરી રાખે. ક્યાં ગયું, ગયા વખતે ગયેલો ને તો જલપાબેને તરત રિમૂવ કરી દીધા, મારું મારી બહેનનું એ બંનેનું આવી રીતે પાછળ આ લોકો નામ ને નંબર લખી રાખતા કે કોના કોનામાં લિંક કરેલું છે. જલપાબેન હતા એમની જગ્યાએ હવે ડિટેલ ભાઈ આવેલા, હા કોઈક નવું આવેલું. આવી રીતે આ લોકો પાછળ બીજાના કાર્ડમાં લિંક કરી નાખતા અને માનું એવું બતાવતા કે આ ભૂલથી એમની કે નવા કોઈએ એટેચ કર્યું હતું. તા ગઈ જઈને પછી આપણે દાવાની રીતે કરીને મને પછી ચાલુ કરાવીએ ને તો પણ આ લોકોને પાછું આવું. આવા બીજા 2-3 જણ છે. આટલા વર્ષથી ચાલતી હોય ને મને આ બહુ યોગ્ય નથી લાગતું. હું ખાલી આ તો હું તો વિઝિટ પર આવી, હું બધી જગ્યાએ વિઝિટ પર જ આવી, તો મને ખબર નથી કેમ આવી શકે છે. આ સરકાર કમિશન એટલું ઓછું આપે તો અમે શું કરીએ? તમે હમણાં કહેતા હતા કે કોઈક વાર એવું થાય ને, હવે કેવું છે કે ભાઈ દર વખતે બધી દુકાનોમાં આવું ચાલે, એનો મતલબ કે તમે જાણી જોઈને આમાંથી આ કાપી કરો છો. સરકાર કમિશન આપે 8000 પછી મેસેજ એટલા આવો જ નહીં જોઈએ ને, સરકારને શું ખબર પડે.
અહીંયા કેટલીક વખત નું તો કેન્સલ નથી કરતા એ લોકો એમ વાળો એ લોકો પાસે પણ બધું હોય તો આપણે એ લોકોને આપીએ છે ને તો આપણા જ લોકો લેતા હોય તો શું વાંધો આવે એ સરકારની મેટર છે તમે હું કામ એમાં બોલો કે આ લોકોનું કેન્સલ થઈ ગયું હું તો બધી દુકાન પર જવાની છું એક દુકાન પર નહીં બધે જઈશું બધે પણ સરકાર જેટલું આપતા હોય તેટલો અમારો લેવાનો અધિકાર છે ને કાકા પંદર કિલો જેવું તમે કાપી નાખો હવે તમે બાર વેચતા હોય તો અમને શું ખબર પડે અને મેં બે એક વખત માર્ક કરેલું છે ઘંટીવાળા આવે ને એ લોકો તાલમેલ ચાલતો હોય ડાયરેક્ટ બારોબાર જ બરો માલ સામાન વેચાય છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત. ગુજરાતમાં